हेलो विद्यार्थी मित्रों, हूँ याश्विका पटेल, आप सर्वेनु अमारी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आ वीडियो में आप धोरण 9 संस्कृत बीजू जो प्रकरण है कुलस्य आचार्य एना विषे अभ्यास करवा जई रह्या छे। तो सौ प्रथम हूँ तमने बात करूँ तो कुलस्य आचार्य जो प्रकरण है यहाँ एक प्राणी कथा वर्णन करवामां आव्युं छे। हवे आपणे जो बात करिए प्राचीन काळनी संस्कृत साहित्यनी तो घणा बधा एटले के आपणे बात करिए जूना साहित्यनी संस्कृत साहित्यनी तो त्यारथी लईने आज सुधी आपणे बात करिए पंचतंत्रनी के जातकमाला होय या हितोपदेश होय तो ए बधा ज जे ग्रंथो छे तो एमां प्राणीओनुं पात्र बनावीने अलग अलग वार्ताओ कहेवामां आवे छे। हवे आ जे वार्ताओ छे के जेमां प्राणीओना कैरेक्टर ने मुख्य बतावामां आवे छे तो जेना उपरथी आपणे भणवामां तो रस पड़े ज, साथे साथे आपणे घणा बधा मोरल्स जे छे एटले के घणा बधा सारी वस्तुओ पण शीखी शकीए। तो आ जे आपणुं प्रकरण छे कुलस्य आचार्य, आ प्रकरण कंई आवुं ज छे, एमां एक चातकना पक्षीनी वात करवामां आवी छे। मित्रों, हवे तमे सौ परिचित छो चातक पक्षी विशे, अने जो न जाणता होय तो हूँ तमने जणावी दउं कि जे चातक पक्षी छे एवुं मानवामां आवे छे कि ज्यारे वरसाद वरसे एटले के वादळमांथी ज्यारे पाणी निकळे वरसाद पड़े तो एनुं ज पाणी पी छे, बीजा कोई तळાવનું કે નદીનું પાણી નથી પીતું। હવે વાત કઈક એવી છે કે એ ચાતક પક્ષી જે છે એનું નાનું બચ્ચું છે અને એને ઘણી તરસ લાગી છે પાણી માટે, એટલે એની માતા એને સમજાવે છે કે આપણું જે કુળ છે એટલે કે આપણી જાતિ છે એનો એક એની પરંપરા રહી છે કે આપણે ફક્ત ને ફક્ત વરસાદનું પાણી પીએ છે, પરંતુ છતાં જે પેલું નાનું બાળક છે બચ્ચું એ માનતું નથી અને પાણી પીવા માટે તળાવ પાસે જાય છે। હવે એ જ્યારે પાણી પીવા તળાવ પાસે જાય છે ત્યારે એક ખેડૂત અને એના જે દીકરો છે એની વાર્તા સાંભળે છે અને એનામાંથી એ શું એની જે ટોટલી મેન્ટાલિટી છે એટલે કે જે કામ કરવા જઈ રહ્યો હતો એ બધું શું થઈ જાય છે, ચેન્જ થઈ જાય છે, બદલાઈ જાય છે। તો એ જે ચેપ્ટર છે એનું આપણે આ જે પ્રકરણ છે કુલસ્ય આચાર્ય એમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે। હવે કુલસ્ય એટલે કે કુળનું અને આચાર એટલે પરંપરા, શું આચાર એટલે પરંપરા અને કુલસ્ય એટલે કે આપણા કુળની આપણા પરિવારની જે પરંપરા હોય એ આચાર એટલે કે પરંપરા। હવે તમને ખબર જ છે મિત્રો કે આપણા જે ફેમિલી છે આપણું કુળ છે એની અલગ અલગ પ્રથા રહેલી છે, તો બધા કુળની અલગ અલગ હોય તો આ આપણે કોના કુળની વિશે વાત કરવાના છે તો ચાતક શિશુ જે છે ચાતક પક્ષી છે એના કુળની વાત કરવાના છે। એકહ ચાતક શિશુ આસીતહ, ચાતક એટલે કે એક પક્ષી, એકહ એટલે કે એક, શિશુ એટલે કે નાનું બચ્ચું હતું, આસીત એટલે કે હતું, તો ચાતકનું એક બચ્ચું હતું। સ એકદા તૃષયા પીડિતઃ જનન્યઃ સમીપમ વજ્રતિ વદતિ ચ। હવે એકદા એટલે કે એક દિવસ તૃષયા પીડિતઃ, તૃષયા એટલે કે એ તરસથી, પીડિતઃ એટલે કે પીડાયેલું હતું અથવા તો એને ખૂબ તરસ લાગી હતી। જનન્યઃ સમીપઃ વજ્રતિ એટલે કે તે પોતાની માતા પાસે જાય છે, વજ્રતિ એટલે કે કહે છે, વદતિ કહે છે, ચ એટલે કે અને, શું કહે છે, અંબઃ એટલે કે મા, તૃષામાં પીડયતિ એટલે કે મને ખૂબ જ તરસ લાગી છે, પીડયતિ એટલે કે મને તરસ લાગી છે, મને એની પીડા થાય છે, શેની, તો એ ખૂબ જ તરસ લાગી છે એટલે ચાતકનું બચ્ચું એની મા પાસે જઈને કહે છે કે હે મા મને ખૂબ જ તરસ લાગી છે। અહમ જલમ પાતુમ ઈચ્છામી, જલમ એટલે કે જળ, પાતુમ એટલે કે પીવા માટે, અને ઈચ્છામી એટલે કે ઈચ્છા રાખું છું, એ શું કહે છે કે મને ખૂબ જ તરસ લાગી છે અને એટલા માટે હું પાણી પીવા ઈચ્છું છું, એટલે ઈચ્છામી એટલે કે ઈચ્છું છું। સંપ્રતિ મેષ જલમ ન મિલતી, સંપ્રતિ મેષ જલમ, સંપ્રતિ એટલે કે હમણાં, મેષ જલમ એટલે કે વાદળનું પાણી, ન મિલતી એટલે કે મળતું નથી, અતઃ તડાગમ જલમેવ પાતુમ ઈચ્છામી, તડાગમ જલમેવ એટલે કે તળાવનું પાણી, અને પાતુમ એટલે કે મેળવવાનું અથવા તો પીવાની, ઈચ્છામી એટલે ઈચ્છું છું, એટલે એની માતાને કહે છે કે હમણાં વરસાદ પડે એવું મને નથી લાગતું અથવા તો વાદળમાંથી પાણી મને મળવાનું નથી, એટલા માટે હું શેની ઈચ્છા ધરાવું છું કે જે તળાવ છે એનું પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરું છું, ઈચ્છા રાખું છું। હવે મેં તમને અગાઉ જ કીધું કે જે ચાતક પક્ષી છે એની કુળની પરંપરા છે કે ક્યારેય તળાવનું પાણી નથી પીતા,
જ્યારે વરસાદ વરસે છે તો એનું જ પાણી પીવે છે. એટલે એની માતા કહે છે, જનની વદતિ, જનની એટલે માતા, વદતિ એટલે કે કહે છે, બાલહ એટલે કે બાળક અથવા તો બેટા, વયમ તુ મેષ જલમ એવમ પીબામ. એ શું કહે છે કે મેષ જલમ એટલે કે વાદળનું જ પાણી, પીબામ એટલે પીએ છે, તો એ શું કહે છે કે આપણે તો વાદળનું જ પાણી પીએ છે. તળાગમ જલમ ન પીબામ, ન પીબામ એટલે કે પીતા નથી, અને તળાગમ જલમ એટલે કે તળાવનું પાણી આપણે પીતા નથી. તો આપણે કયું પાણી પીએ છીએ? આપણે તો વરસાદનું એટલે કે વાદળનું જ પાણી પીએ છીએ. એષઃ અસ્માકમ કુલસ્ય આચારઃ. એષઃ એટલે કે આ, અસ્માકમ એટલે કે આપણા, કુલસ્ય એટલે કે કુળની અથવા તો કુળની, પરિવારની, અને આચારઃ એટલે કે પરંપરા છે. એની માતા કહે છે કે આપણા કુળની તો આ જ પરંપરા છે કે આપણે તળાવનું પાણી પીતા નથી. તો આપણે શેનું પાણી પીએ છીએ? હંમેશા આપણે તો વાદળનું એટલે કે વરસાદનું પાણી પીએ છીએ. અહમ ત્વમ તળાગમ જલમ પાતું ન શકનોસિ ઇતિ. એટલે શું કહે છે કે અહમ ત્વ એટલે કે તું, તળાગમ જલ એટલે કે તળાવનું, પાતું એટલે પી શકું, ન શકનોસિ એટલે કે તું પાણી પી શકે નહીં. એટલે કે એની માતા છે, એ ચાતક માતા છે, એના શિશુને, એના બાળકને સમજાવે છે કે આપણા કુળની પરંપરા છે કે આપણે તળાવનું પાણી પીતા નથી. આપણે શેનું પાણી પીએ છીએ? હંમેશા આપણે તો વાદળનું એટલે કે વરસાદનું પાણી પીએ છીએ. કારણ કે જે બાળક છે એની માતા પાસે જાય છે અને કહે છે કે મને ખૂબ જ તરસ લાગી છે અને મારે પાણી પીવું છે. ચાતક શિશુ કથયતી, એટલે કે ચાતકનું શિશુ એટલે કે ચાતકનું બચ્ચું કહે છે, કથયતે એટલે કે કહે છે, અંબ એટલે કે મા, મહતી મે તૃષા, મહતી મે તૃષા, તૃષા એટલે કે તરસ લાગી છે, અને મહતી એટલે કે ખૂબ જ વધારે, અને મેં એટલે કે મને, એ કહે છે કે મા મને ખૂબ જ તરસ લાગી છે. અધુના આકાશે મેઘાન ન પશ્યમી, અધુના એટલે કે અત્યારે, આકાશે એટલે કે આકાશમાં, મેઘાનમ એટલે કે વાદળો, ન પશ્યામી એટલે કે મને દેખાતા નથી. એ કહે છે કે અત્યારે આકાશમાં હું વાદળા જોઈ શકું એમ નથી અને મને દેખાતા નથી. કદા મેઘમ વર્ષયતી, કદાય અહમ મેઘજલમ પાતુમ શકનોમી ઇતિ ન જાનામી. શું કહે છે? કદા એટલે કે ક્યારે, મેઘમ એટલે કે વાદળ, વર્ષયતી એટલે કે વરસશે એટલે કે વરસાદ થશે, કદાચ અહમ એટલે કે અને ક્યારે, અહમ મેઘમ જલમ પાતુમ શકનોમી, શકનોમી એટલે કે મને મળશે. તો એ કહે છે કે વાદળ ક્યારે વરસશે અને હું પાણી ક્યારે પીશ એ મને ખબર નથી. ઇતિ એટલે કે એ, ન જાનામી એટલે કે હું જાણતું નથી, એ મને નથી ખબર કે ક્યારે આકાશમાં વાદળ, કારણ કે વાદળો દેખાતા નથી, તો એ કહે છે કે મને વાદળ ક્યારે વરસશે અને વાદળનું પાણી મને ક્યારે પીવા મળશે એ હું જાણતો નથી. અતઃ તૃષ્યા પીડિતો અહમ તળાગમ જલમ પાતુમ ગચ્છામી. એ શું કહે છે? અતઃ એટલે કે આથી, તૃષ્યા પીડિતો અહમ, અહીં જો સંધિ જોઈએ તો આપણે પીડિત વત્તા અહમ એટલે પીડિતો અહમ, તો તૃષ્યા એટલે કે તરસથી પીડાયેલ, પીડિતો એટલે કે પીડાયેલ, અહમ એટલે કે હું, તળાગમ જલમ એટલે કે તળાવનું પાણી, પાતુમ એટલે કે પીવા, અને ગચ્છામી એટલે કે જાઉં છું. હવે એની માતાને કહે છે કે મને તો ખબર જ નથી કે આ વાદળો ક્યારે વરસશે અને હું વાદળાનું પાણી ક્યારે પી શકીશ, અને મને એ બાબત હું અજાણ છું, એટલે હું તો, મને ખૂબ જ તરસ લાગી છે અને હું તળાવનું પાણી પીવા જાઉં છું. એની માતા કહે છે, છતાં પણ એ શું કહે છે, તળાવનું પાણી પીવા માટે જાય છે. જનની પુનરપી ચાતક શિશુ બોધઈ હતી. જનની એટલે કે માતા, પુનરપી એટલે કે ફરીથી, ચાતક શિશુ એટલે કે એના બચ્ચાને, બોધયતી એટલે કે સમજાવે છે. શું સમજાવે છે? બાલહ એટલે કે બાળક, બેટા, ન અયમ અસ્માકમ કુલ આચારઃ. ન અયમ એટલે કે નથી, અયમ એટલે કે આપણા, અસ્માકમ કુલાચારઃ એટલે કે અસ્માકમ એટલે આપણા, અને કુલની આ રીતિ રિવાજો નથી. એ કહે છે, જ્યારે ચાતકનું બાળક કહે છે કે હું તો તળાવે પાણી પીવા જાઉં જ છું, ત્યારે એની માતા એને સમજાવે છે પ્રેમથી કે બેટા, એ આપણા કુળના જે રીતિ નથી એટલે કે આપણા કુળની આ પરંપરા નથી. કુલાચારઃ સદૈવ રક્ષિત્વ્યમ એવે. શું કહે છે? કે કુળનો આચાર કરવું, સદૈવ એટલે કે હંમેશા, રક્ષિત્વય એવે એટલે કે હંમેશા આપણે એને જાળવવી જોઈએ, બચાવવી જોઈએ, એટલે કે આપણી જે કુળની પરંપરા છે એને આપણે હંમેશા બચાવવી જોઈએ. એવું કોણ કહે છે? તો ચાતક શિશુની જે માતા છે એને કહે છે. અતઃ ત્વમ તળાગમ જલમ પાતું ન અહળશે.
મતલબ પાતુમ ન અર્હસે, એટલે કે તું આ પાણી પી શકે નહીં. એટલે કે એની માતા એને કહે છે કે આપણા કુળની પરંપરા છે કે આપણે હંમેશા આપણી પરંપરા જાળવવી જોઈએ, એટલે તું તળાવનું પાણી ન અર્હસે, એટલે કે ન પી શકે. તૃષાયાહ સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષામ કર્તુમ અહર્ષિત્વમ. શું કહે છે? તૃષાયા એટલે કે તરસને, સહનમ એટલે કે સહન કરીને, કૃત્વા એટલે કરીને, મેઘસ્ય પ્રતીક્ષા એટલે કે વાદળની રાહ જોવી, પ્રતીક્ષા કરવી એટલે કે રાહ જોવી. કર્તુમ અહર્ષિત્વમ એટલે કે તારે તું લાયક છે. એટલે એ શું કહે છે કે આપણા કુળની પરંપરા છે કે આપણે ફક્ત ને ફક્ત વરસાદનું અથવા તો વાદળનું પાણી પી શકીએ છીએ. એટલે તારે શું કરવી જોઈએ કે આ વાદળ ક્યારે વરસે એની રાહ જોવી જોઈએ. તળાવનું પાણી તું નહીં પી શકે. શા માટે ન પી શકે? કારણ કે આપણા કુળની પરંપરા છે. એટલા માટે તારે શું કરવું પડશે? આ તરસને કોઈ પણ ભોગે સહન કરવી જ પડશે, કારણ કે તળાવનું પાણી પી શકીએ એવી આપણા કુળની પરંપરા નથી. એવું ચાતકની ચાતક જે બાળક છે એની માતા એને સમજાવે છે. જનન્યાહ કથનમ અશ્રુત્વા ચાતક શિશુ તડાગમ જલમ પાતુમ તડાગમ ગંતુ નિર્ગચ્છતિ. જનન્યાહ એટલે કે માતાની, કથનમ એટલે કે એને જે કીધેલી વાર્તા, અશ્રુત્વા એટલે કે સાંભળ્યા વિના, ચાતક શિશુ તડાગમ જલમ એટલે કે તળાવનું પાણી પીવા માટે ગત નિર્ગમ અચ્છતિ, મતલબ ત્યાં તળાવમાં નીકળે છે, એટલે કે એની માતાનું કહેવું સાંભળતો નથી. અને શું કરે છે કે ચાતક જે બાળ છે, એટલે કે ચાતકનું જે બાળક છે, નાનું પક્ષી છે, બચ્ચું છે, એની માતાનું કહેવું સાંભળતું નથી. એટલે કે એની માતા જે એને સમજાવે છે એ સમજતું નથી. અને શું કરે છે કે તળાવનું પાણી પીવા માટે, તળાવે જવા માટે નિર્ગચ્છંતિ એટલે કે નીકળી જાય છે. માર્ગે પરિશ્રાંતઃ સ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાત્પુત્ર પુત્રયોહો વાર્તાલાપમ શૃણોતિ. હવે જુઓ શું થાય છે. માર્ગે હે એટલે કે રસ્તામાં, પરિશ્રાંત એટલે કે થાકી ગયેલો, સ યદા એકસ્ય એટલે કે એ સમયે, ત્યારે, એકસ્ય એટલે કે એક, કૃષકસ્ય એટલે કે ખેડૂતના, ગૃહસ્ય એટલે કે ઘર, સમીપે એટલે કે પાસે, તિષ્ઠતિ એટલે કે ત્યાં ઊભું રહે છે, ત્યાં રોકાય છે, તદા એટલે કે ત્યારે, તાતપુત્રો તાત એટલે કે ધરતીનો જે નાથ છે, ખેડૂત એ, પુત્ર એટલે કે એનો પુત્ર, વાર્તાલાપમ એટલે કે એ બે વચ્ચેનું જે ડિસ્કશન છે, વાતચીત છે, એ શું કરે છે, શૃણોતિ એટલે કે સાંભળે છે. એટલે શું થાય કે માતાનું કહ્યા વગર જ્યારે ચાતક બાળ તળાવનું પાણી પીવા માટે તળાવે જાય છે તો એ રસ્તામાં હવે દૂર હશે, તો રસ્તામાં શું થાય છે, એ થાકી જાય છે, અને એ ખેડૂતના ઘરની પાસે શું રહે છે, ઊભું રહે છે અથવા તો રોકાય છે. અને એ જ સમયગાળા દરમિયાન ત્યાં બાપ અને દીકરો એટલે કે ખેડૂત અને એનો દીકરો શું કરે છે, જે વાતચીત કરતા હોય છે એ વાતચીત એ સાંભળે છે. હવે જુઓ આપણે જોઈએ કે શું વાતચીત કરે છે. કૃષક વૃદ્ધ મરણ આસનમ ચ આસીત. કૃષક એટલે કે ખેડૂત કેવો છે, તો વૃદ્ધ છે, તો મરણ આસન એટલે કે મરણ પથારી, આસન એટલે અહીંયા આપણે આસન ન લેતા મરણ પથારી એટલે કે જેનું મૃત્યુ નજીક છે તે, ચ આસીત એટલે કે પડેલો હતો, એટલે કે ખેડૂત જે છે એ ઘરડો હતો અને શું હતો, મરણ પથારીએ પડેલો હતો. તસ્ય સમીપે સ્થિત એટલે કે તસ્ય એટલે કે તેની સમીપે એટલે કે બાજુમાં, સ્થિત એટલે કે રહેલો અથવા તો બેઠેલો, તસ્ય પુત્ર, તસ્ય એટલે કે તેનો, અને પુત્ર, તસ્મે કૃષકાય કથયતી. તસ્મે એટલે કે તે, કૃષકાય એટલે ખેડૂતને, કથયતી એટલે કે કહે છે. શું કહે છે જુઓ, એટલે કે ખેડૂત જે ઘરડો મરણ પથારીએ પડેલો હતો એની બાજુમાં એનો પુત્ર બેઠો છે અને તે ખેડૂતને કહે છે. શું કહે છે, તાત, તાત એટલે કે પિતાજી, હે પિતાજી, અદય માર્ગે મયા ધન સ્યુત પ્રાપ્ત. એ કહે છે કે અદય એટલે કે આજે, માર્ગે એટલે કે માર્ગમાં, મયા એટલે મને, ધન સ્યુત ધન એટલે કે પૈસા, અને સ્યુત એટલે કે થેલી, પ્રાપ્ત એટલે કે મળી. એ કહે છે કે પિતાજી, હે પિતાજી, આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી, એટલે કે મને એક પૈસા ભરેલી બેગ મળી, કોથળી મળી. તસ્ય દર્શનાત આનંદ આજાત. એ કહે છે કે તસ્ય એટલે કે તેને જો, દર્શનાત એટલે કે તેને જોતા જ આનંદ જાત. એ કહે છે કે મને ખૂબ ખુશી થઈ, હું ખૂબ જ ખુશ થઈ ગયો જ્યારે રસ્તામાં મને ધનની કોથળી એટલે કે પૈસાની થેલી મળી, તો એ જોઈને હું શું થઈ ગયો, ખૂબ જ ખુશ થઈ ગયો. તેન મદીયમ દારિદ્ર્યમ નષ્ટ ભવિષ્યતિ ઇતિ વિચારસ્ય ધન સ્ત્રોત ગ્રહણાય અહમ હસ્તમ પ્રાસર્યમ.
એ કહે છે કે તેન મદીના એટલે કે તેનાથી મારી દારિદ્ર્ય એટલે કે ગરીબાઈ નષ્ટમ એટલે કે દૂર થઈ જશે, નષ્ટ થઈ જશે. ઇતિહિ વિચાર્ય, ઇતિહિ એટલે કે એમ, વિચારીએ એટલે કે વિચારીને, ધન સ્યુત ગ્રહણાય એટલે કે મેં પૈસાની થેલી લેવા માટે, ધન એટલે પૈસા, સ્યુત એટલે કે થેલી, અને ગ્રહણ એટલે કે લેવા માટે એટલે કે ગ્રહણ કરવા માટે, અહમ એટલે કે મેં, હસ્તસ્ય એટલે કે હાથ, પ્રાસર્યમ એટલે કે મેં હાથ લંબાવ્યો એટલે કે જે પેલી કોથળી ભરેલી હતી પૈસાની થેલી, તો એને લેવા માટે એ શું વિચારે છે, વિચારે છે કે આનાથી ગરીબાઈ આપણી જે છે એ દૂર થઈ જશે અને એ હાથ લાંબો કરે છે. કિંતુ તદેવ મયા ભવદિયઃ ઉપદેશ સ્મૃતઃ, શું કહે છે, કિંતુ પણ, તદેવ એટલે કે ત્યારે જ, મયા એટલે કે મને, ભવદિયઃ એટલે કે આપે જે આપેલો હતો તે ઉપદેશ એટલે કે જે શીખવ્યું હતું, ઉપદેશ હતો, સ્મૃતઃ એટલે કે મને સાંભળ્યો અથવા તો મને યાદ આવી ગયો. કયો ઉપદેશ યાદ આવી ગયો? અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલ આચારઃ ન ઇતિ. અનન્યસ્ય એટલે કે બીજાનું, ધનસ્ય એટલે કે ધનનો, ગ્રહણમ એટલે કે સ્વીકાર કરવો અથવા તો લેવું, અસ્માકમ એટલે કે આપણા, કુલ આચાર ન ઇતિ એ કહે છે કે આપણા કુળની પરંપરા નથી. એટલે કે જ્યારે હાથ લાંબો કરે છે એ થેલી લેવા માટે, ત્યારે એને વિચાર આવે છે કે તમારું, તમે જે મને કીધું હતું કે બીજાનું ધનનો સ્વીકાર કરો અથવા તો બીજાનું ધન લેવું એ આપણા કુળની પરંપરા નથી, એ શું છે, મને એવો વિચાર આવી ગયો એટલે કે મને એ યાદ આવી ગયું કે તમે મને આવું કીધું હતું. અતઃ અહમ તદ્ધન સ્યુતઃ તત્રેવ અત્યજ્યમ, શું કહે છે કે અતઃ એટલે કે આથી, અહમ એટલે કે મેં, તહ ધન સ્યુતઃ એટલે કે પૈસાની થેલીનો, તત્રેવ એટલે કે ત્યાં જ, અને અતજ્યતમ એટલે કે મેં એનો ત્યાં જ ત્યાગ કરી દીધો. જુઓ મિત્રો, એક કુળની પરંપરા સાચવવા માટે પુત્ર એટલે કે જે પિતાએ શીખવાડ્યું હતું કે બીજાનો ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી, એટલા માટે એને યાદ આવી જાય છે. ધારે તો એ લઈ શક્યો હોત, પરંતુ એની કુળની પરંપરા નથી એટલે કે ગુડ મેનર્સ છે કે બીજાની વસ્તુ ન લેવી, એટલે શું કરે છે, એ જે પૈસાની થેલી છે એનો ત્યાં જ ત્યાગ કરી દે છે. ચાતક શિશુ સર્વ શૃણોતિ, ચાતક શિશુ એટલે કે પેલું ચાતકનું બચ્ચું હતું એ, સર્વ એટલે કે બધું, શૃણોતિ એટલે કે સાંભળે છે, એટલે કે આ બધી વાતો, એ તળાવના રસ્તે જતું હતું પરંતુ વિશ્રામ કરે છે ત્યાં આ બધી વાતો એ સાંભળે છે. સહ વિચારયતિ, અને તે વિચારે છે, અહો એટલે કે વાહ, મરણ આસનસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયમ કુલ આચારમ પાલયતુ કિદર્શી શ્રદ્ધા. એ કહે છે કે મરણ આસનમ એટલે કે મરણના આસને, વૃદ્ધસ્ય એટલે કે જે પેલો વૃદ્ધ પરેલો છે, એ તત્પુત્રસ્ય એટલે કે તેના પુત્રની, ચ સ્વકીયમ કુલ આચારમ પાલયતુ કિદર્શી શ્રદ્ધા. એ કહે છે કે એનો પિતા ખુદ મરણની પથારીએ પડેલો છે, પરંતુ એના કુળની જે કુળ આચારો છે એટલે કે એની પરંપરા છે, પાલયતું એટલે કે જાળવવાની, કીદશી એટલે કે કેવી શ્રદ્ધા. એ કહે છે કે પિતાજી છે એ મરણ પથારીએ પડેલા છે, છતાં પણ પુત્ર પોતાના કુળની પરંપરા કેટલી શ્રદ્ધાથી જાળવે છે, કેટલા વિશ્વાસની સાથે એ જાળવે છે. અહમ તો કુલ આચારમ ન પાલયામી, એ કહે છે કે અહમ એટલે કે હું, તું એટલે કે તો, કુલ આચાર ન પાલયામી એટલે કે હું જાળવતું નથી, પાડતું નથી. એ કહે છે કે હું તો મારા કુળની પ્રથા નથી પાડી રહ્યો. કેમ? કારણ કે એમના કુળની પ્રથા છે, રિવાજ છે કે એ ફક્ત ને ફક્ત વરસાદનું પાણી પી શકે છે, અને છતાં પણ એ ક્યાં જાય છે? તળાવનું પાણી પીવા જાય છે. વયમ મેઘ જલ મેવ પીબામહ ઇતિ અસ્માકમ કુલ આચાર. શું કહે છે? વયમ એટલે કે અમે, મેઘ જલમેવ એટલે કે વાદળનું જ, પીવામહ એટલે કે પીએ છીએ, મેઘ જલમેવ એટલે કે વાદળનું જ પાણી, પીવામહ એટલે કે પીએ છે, ઇતિ એટલે કે આ, અસ્માકમ એટલે કે અમારા, અને કુલ આચાર એટલે કે કુળની રીતિ છે. એ કહે છે કે અમે તો ફક્ત અને ફક્ત વાદળનું જ પાણી પીએ છે, વરસાદનું જ પાણી પીએ છે, એ શું છે? અમારા કુળની પરંપરા છે. ત્વમહ તયક્તુ પ્રવર્તતે, એ કહે છે કે હું એને ત્યજવા, ત્યયક્તુમ એટલે કે એને ત્યજવા એટલે કે એને છોડી દેવા, પ્રવર્તતે એટલે કે તૈયાર થયો છું. એતમ અનુચિત અસ્તિ,
શું કહે છે કે આ એતદ એટલે કે આ અનુચિતમ અસ્તે એટલે કે આ અયોગ્ય છે, હું મારા કુળની પરંપરા તોડું એ શું છે, અયોગ્ય છે, એવું એને મનમાં વિચાર આવે છે જ્યારે એ પિતા અને પુત્રનો સંવાદ સાંભળે છે. સહ ચિંતયતી, ચિંતયતી એટલે કે વિચારે છે. શું વિચારે છે? તો પશ્વઃ પક્ષીણ ચ એવ માનવા ચ સદાશયાઃ રક્ષંતિ સ્વકુલ આચારમ રક્ષામિ કુલમ આત્મનમ. એ શું વિચારે છે? સૌ ચિંતયતી એટલે કે એ ચિંતા કરે છે, વિચારે છે, ચિંતન કરે છે. પશવઃ એટલે કે પશુઓ, પક્ષીણઃ એટલે કે પક્ષીઓ, અને માનવાશ્ચ એટલે કે માનવો પણ, સદાશયઃ એટલે કે હંમેશાને માટે પોતાની જે કુળ છે એની પરંપરા સાચવે છે. રક્ષતિ સ્વકુલ આચારઃ એટલે કે પોતપોતાના, એમના પોતાના કુળની પરંપરા સાચવે છે. કોણ કોણ? તો પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો. કુલ તો અહીં કહે છે કુલ આત્મનઃ, તો હું પણ મારા કુળની પરંપરા રક્ષીશ. એ કહે છે કે પશુઓ, પક્ષીઓ અને માનવો બધા પોતપોતાના કુળની પરંપરાનું રક્ષણ કરે છે, તો હું પણ મારા જે કુળની પરંપરા છે એનું શું કરીશ, રક્ષણ કરીશ. એવમ વિચિંતયઃ સહ માતરઃ પ્રયાગચ્છતિ સર્વવૃતાંતમ ચ કથયતિ. શું કહે છે? એવમ એટલે કે એ વિચિંતયત એટલે કે વિચારીને, સહ માતરઃ એટલે કે તે પોતાની માતા પાસે, પ્રત્યાગચ્છતિ એટલે કે પાછો ફરે છે, સર્વમ વૃતાંતમ ચ કથયતિ. સર્વ એટલે કે બધી જ, વૃતાંતમ એટલે કે જે હકીકત છે, વાતો છે, એ કથયતિ એટલે કે કહે છે. હવે આ વિચારે છે, એનો વિચાર આવે છે કે જો એ લોકો એ લોકોના કુળનું પાલન કરી શકતા હોય નીતિઓનું, તો હું શા માટે નહીં. અને એની માતા પાસે પાછું જાય છે અને પોતાની માતાને બધી જ હકીકત કહે છે. માતા સંતોષ અનુભવતી. શું કહે છે? માતા સંતોષ અનુભવે છે. શિશવે છે આશીર્વાદમ દદાતી. શિશવે એટલે કે એના બાળકને, બચ્ચાને, ચ એટલે કે અને, આશીર્વાદમ એટલે કે આશીષ આપે છે, દદાતી એટલે કે આપવું એટલે કે આશીર્વાદ આપે છે. અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિ ભવતી, અને એ જ સમયે, અલ્પે એટલે કે થોડા, થોડા એવમ એટલે કે જ કાલે એટલે કે સમયમાં, મેઘવૃષ્ટિ એટલે કે વરસાદ, ભવતી એટલે કે થાય છે, અને થોડા જ સમયમાં વરસાદ થઈ જાય છે. મેઘજલમ પીતવા ચાતક શિશોહો તૃષા સામી હતી. મેઘજલમ એટલે કે વરસાદનું પાણી, પીતવા એટલે કે પીને, ચાતક શિશો એટલે કે ચાતકના બચ્ચાની, તૃષા એટલે કે એની તરસ, અને શામી હતી એટલે કે શું થઈ જાય છે, શાંત થઈ જાય છે. એટલે મિત્રો જુઓ કે વરસાદ પણ પડી જાય છે, વરસાદ વરસે છે, અને એની શું થાય છે, જે પાણી પીવાની એની તરસ પણ શાંત થઈ જાય છે. કહેવાનો મતલબ એ છે કે એક જો પક્ષી પોતાના કુળનું આચરણ, અથવા તો આપણે એવું કહી શકીએ કે પોતાના કુળની પરંપરા ન તૂટે એ માટે આટલું બધું કરી શકતું હોય, તો આપણે પણ માનવ થઈને એટલું તો કરી જ શકીએ. તો આ પાઠ ખૂબ જ સરસ છે અને ખૂબ જ સારી એવી આપણને શીખ પણ આપી જાય છે. આશા રાખું છું મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે. છતાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને હા, જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય એન્ડ થેન્ક યુ.